કચ્છમાં સરકારની આડમાં અનુસૂચિત જાતિ અને ઓબીસી સમાજના લોકોને દબાવવાનો પ્રયત્ન. વાગડ વિસ્તારમાં રણમાં અવૈધ કબજાઓ જમાવી બેઠા મોટા રાજકીય વ્યક્તિઓ, જે રાજકીય આગેવાનોના સગા સંબંધી છે, જેમાં પૂર્વ વિધાનસભાના અધ્યક્ષ નિમાબેન આચાર્યના ભત્રીજા દવલ આચાર્ય તેમજ બાબુ ભીમા મોટા માથાઓ ગેરકાયદેસરના કારખાનાના માલિક બની બેઠા છે, જેમાં અનુસૂચિત જાતિ તેમજ ઓબીસી સમાજને મીઠાના અગરિયાઓ તરીકે તેમને વર્ષ 2008માં રણમાં મીઠું પકવવા માટે જમીન ફાળવેલ હતી તે જમીન પર બાબુ ભીમા તેમજ ધવલ આચાર્ય દ્વારા અવૈધ દબાણ કરીને કબજો જમાવી બેઠા છે, જેમાં ગત તારીખ 6ના સમાધાન કરવાના બહાના હેઠળ અનુસૂચિત જાતિ તેમજ ઓબીસી સમાજના અગરિયાઓને કાનમેરના રણમાં બોલાવીને બંદૂક બતાવી ધમકીઓ કરેલ કે તમે આ અગરિયાઓની ચોપડીઓ હુકમ અમને આપી દો, નહીં તો જીવથી મારી નાખીશું. અમારા ભાગીદાર હર્ષ સંઘવી છે. ગૃહમંત્રી આવું ધવલ આચાર્યના ગુંડાઓ દ્વારા કહેવામાં આવ્યું અને ફાયરિંગ કરીને વિડીયો બનાવીને તેના આરોપીઓ પણ બનાવી દીધા. પોલીસ ફરિયાદ કરી દીધી. ખરેખર બંદૂકો અને ધારિયાઓ હથિયારો તો બાબુ ભીમાના માણસોના હતા, પરંતુ ખોટી ફરિયાદો અનુસૂચિત જાતિ તેમજ ઓબીસી સમાજના લોકો પર કરી દીધી. આવા પ્રકારના ગંભીર બનાવ બાબતે રજૂઆત કરવામાં આવી છે કે ખરેખર મૂળ અગરિયાઓ ઉપર ફરિયાદીને વાસ્તવિકતામાં 307 જેવા ગંભીર ગુનામાંથી છૂટી આવેલા ગુંડા દ્વારા અનુસૂચિત જાતિ સમાજ ઓબીસી સમાજના અગરિયાઓને ડરાવી ધમકાવી ખોટી પોલીસ ફરિયાદમાં ફસાવી ગેરકાયદેસર મીઠાના રણમાં કબજેદારો દ્વારા હેરાનગતિ બાબતે તેમજ તેમની પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવે તેવી રજૂઆત રહેલી છે. બીજી તરફ ફોરેસ્ટને ગુમરાહ કરીને સાંતલપુર આડેસરના નાના નાના અગરિયાઓના 10 એકર ટુકડાઓમાં રોજગારી મેળવી રહ્યા છે. અગરિયાઓને નુકસાન કરીને સરકાર સમક્ષ મુદ્દો ભટકાવી રહ્યા છે. ખરા અર્થમાં તપાસ થાય તો નિમાબેન આચાર્ય તેમજ બાબુ ભીમા ધવલ આચાર્ય જેવા મોટા ગેરકાયદેસર અગરિયાઓના હક પર તરાપ મારતા વગદાર લોકો છે તે બાબતે આજે એસપી ગાંધીધામ સમક્ષ નીલ વિંજોડાની આગેવાનીમાં આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. કચ્છ જિલ્લામાં જે મીઠા ઉદ્યોગના વેપારીઓ છે એનું મીઠું વેપાર થતો નથી, અને ગેરકાયદેસર જે મીઠું ઉત્પાદન જે છે ઠંડી એનું વેપાર થાય છે. આજે નાના આજરીઓને પણ માલ વેપાર નથી થતો, અને આ જે ગેરકાયદેસર રસ રણમાંથી મીઠું ઉપડી રહ્યું છે ને રણમાંથી પતાવી રહ્યા છે, એ ખરેખર એક જે પહેલે એમ કહેવા હતું તોફાન કોલસાનું તોફાન હતું, એના કરતાં પણ આ મોટું તોફાન મીઠાનું છે કચ્છમાં. અને અત્યારે રાજ્ય ક્ષેત્રના આગેવાનો આ તોફાનમાં બહુ મોટો ભાગ ભજવી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ નેતાઓનું નામ લઈ લો, એને 1000 એકર જમીન છે રણની અંદર, અને એ રણ ખરેખર એવો પણ એક છે કહેવામાં આવે છે કે એ રણમાં કોઈ મીઠું પતાવી નહીં શકે, અને એ રણ કુદરતી છે, કોઈ મહેનત વજનનું નથી, કુદરતી ખનિજ છે. અને એ રણમાં માંથી મીઠું આજે લઈને આવે છે, મોટી દાડીઓ આવે છે ત્રટો, અને એ ત્રટોમાં એક્સિડન્ટ થાય અવારનવાર આપણે વિચારીએ સમાચાર મળે છે કે એક્સિડન્ટમાં આ છોકરો મરી ગયો, આ લેડીઝ મરી ગઈ, આ પરિવાર મરી ગયો. એ મોટું કારણ આ લોટોનું એ જ છે તોફાન, અને એ તોફાનમાં જ ઓવરલોડની ગાડીઓ ભરાય છે. ઓવરલોડની ગાડીઓના લીધે રોડ રસ્તાને પણ નુકસાન આવે છે, અને સમાજ જનતાને પણ નુકસાન આવે છે. આ ભારતીય જનતા પાર્ટીના માણસો તોફાન સિવાય કાંઈનો એનો વિકાસ થયો નથી, એક જ વિકાસ થયો છે જે એનો તોફાનનો, અને જ્યાં કુદરતી સન્નિધ પડ્યું છે ને એને વેચી અને દેશને બરબાદ કરવાનો છે. આ જ છે ગુજરાતનો વિકાસ, આ છે નરેન્દ્ર દામોદર મોદીનો વિકાસ. સમાજ તેમજ ઓબીસી સમાજ દ્વારા ગાંધીધામ પૂર્વ કચ્છ એસપી સાહેબને એક આવેદન પત્ર પાઠવવામાં આવ્યું કે વર્તમાન સમયની અંદર જે રણ વિસ્તારની અંદર ફાયરિંગોની ઘટના ઘટી રહી છે તે બાબતે વાસ્તવિક પરિસ્થિતિથી વાકેફ કરવામાં આવ્યા. વાસ્તવિકતા એવી છે કે અનુસૂચિત જાતિ સમાજને અગરિયાઓને ફાળવેલી જમીન છે, જે જમીન ઉપર ગેરકાનૂની રીતે અવૈધ રીતના કબજાઓ કરીને બેઠેલા છે ભીમા બાબુભાઈ ભીમાભાઈ ધવલ આચાર્ય પૂર્વ વિધાનસભાના ભત્રીજા છે, અને આ લોકો દ્વારા ગેરરીતિપૂર્વક સમાધાનના બાને દલિતોને બોલાવી અને એ લોકો ઉપર એક તો બંદૂકો દેખાડી અને ધમકાવી અને એમને ડરાવીને ભગાડવાના પ્રયત્ન કર્યા. એના ઉપરાંત એ જ લોકોએ વિડીયો વાયરલ કરી અને દલિતો ઉપર ખોટી રીતે ગેરરીતિપૂર્વક ફરિયાદો દાખલ કરી, અને એવા નિવેદનો મને પણ સાંભળવા મળ્યા છે કે અમારી સાથે તો હર્ષ સંઘવી ભાગીદાર છે એટલે અમારી ઉપર કાંઈ નહીં થાય, અને એને ક્યાંકનું ક્યાંક સાબિતી પણ મળી રહી છે કે દલિતો ઉપર એક તો હુમલો કરવામાં આવ્યો હોય, એના ઉપરાંત દલિતો જ્યારે પોલીસને રજૂઆત કરે છે તો પોલીસ પણ દલિતો ઉપર જ ફરિયાદ કરી દેશે. એટલે આની ઘટનાની વાસ્તવિક રીતે એસપી સાહેબ પોતાની નિગરાની હેઠળ તપાસ કરી અને સાચા જે ગુનેગારો છે એ લોકો પર કાર્યવાહી કરવામાં આવે. ભલે નિમાબેન આચાર્ય એમના ભત્રીજા હોય પણ આવી રીતનું જો કચ્છની અંદર કૃત્ય કરશે તો કચ્છનું જનવર્ગ આ સાહસને અમે
કોઈપણ રીતે ચલાવી નહીં લઈએ અને આની અંદર જો હર્ષ સંઘવી સાહેબનું જો ઇન્વોલ્વમેન્ટ હોય તો આના અંદર હર્ષ સંઘવી સાહેબ જે ટ્વિન્ટ કરે છે કે દાઢી વધી જાય છે તો આ મુદ્દા ઉપર પોતાનું કાંઈ હાથ કે પગ નથી એનું પણ એક વખત ટ્વિટ કરીને જાણ કરે, અન્યથા જ્યારે પણ આ મુદ્દાનો જો ન્યાય ન મળ્યો તો આગામી સમયની અંદર હર્ષ સંઘવી કચ્છની અંદર પ્રવેશશે ત્યારે એમના જૂતોના હારથી અમે એમનું સ્વાગત કરશું કે દલિતો ઉપર જુલમ કરો છો અને બીજી બાજુ સર્વનું સાથ ને સર્વ વિકાસની વાતો કરો છો, એટલે આ મુદ્દે યોગ્ય તપાસ થાય એના માટે આજે એસપી સાહેબ સમક્ષ રજૂઆત કરવામાં આવી. ગામ કાલમ તાલુકો રાપર કચ્છ, મારો વિષય એક જ જણાવવાનો છે કે અમને આગરિયા તરીકે અમને 2008માં ચોપડી આ સરકારે આપેલી છે અને એ લોકો ઉપરથી અમને તેની કીટું પણ મળેલું છે, જેથી સાબિત થાય છે કે આજથી સુધી અમારો ત્યાં હક છે. પછી એ લોકો અહીંયા અમારી જે જમીન ફાળવેલી છે એ લોકો માથાભારી માણસો એ ઉપર કબજા કરે છે અને અમે જઈએ તો અમને આવવા દેતા નથી અને એ લોકો જે કરે છે એ હાલે છે અને અમારું હાલતું નથી. એટલે એનો મતલબ એ છે કે આ સરકાર ગરીબોની મારવા બેઠી છે અને ગરીબો માણસ આજે દલિતો કાંઈ કરે તો એને કાયદો કાનૂન લાગે છે અને માથાભારી માણસો જાય તો ત્યાં એ લોકો ઝૂકવે. એટલે આ માણસોનું મિલીભગત છે અને આ માણસો ગરીબને બરબાદ કરવા માગે છે અને આ દેશને તોડવા માંગે છે. અમારે સરકારે 10 એકર જમીન આગળ માટે ફાળવી હતી તો અમે વારે ઘડી જતા હતા તો માથાભારી માણસ પાટા રસાવીને બેઠા છે, અમારી જમીન પચાવી પડાવી છે. તો અત્યારે અમારે કે સમાધાન રસ્તે જઈએ તમે આવો તો અમે અહીં ગયા તો અમારા ઉપર આવો હુમલો કર્યો. આ કાનમેર રણનો